છેલ્લા થોડા સમયથી પોલીસ દ્વારા બેડીમાં સાઈચા ગેંગના દબાણો દૂર કરવા તેમના મહેલ જેવા ગેરકાયદે મકાનો તોડી પાડવાની કાર્યવાહી થઈ રહી છે. દરમિયાન તાજેતરમાં વકીલ હારૂન પાલેજાની બેડીમાં સરાજાયા હત્યા થયા પછી આ પ્રકરણમાં સાઈચા ગેંગની સંડોવણી પ્રકાશમાં આવ્યા પછી તથા ગેંગના સભ્યો સહિત 15 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયા પછી પોલીસે આજે બેડીમાં ફરીથી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. એસપી પ્રેમસુખ ડેલુ તથા મામલતદાર સહિતના અધિકારીઓની આગેવાનીમાં ચડબે સલાક બંદોબસ્ત વચ્ચે સાઈચા ગેંગના વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. વકીલ હારૂન પાલેજાની હત્યા પછી વકીલ મંડળના આક્રોશ તથા જનાક્રોશ પછી સાઈચા ગેંગ વિરુદ્ધની આ કાર્યવાહી ઘણી સૂચક બની રહી છે. જામનગરમાં તમને બધાને ખબર છે કે એક શિક્ષિકા જે આત્મહત્યા કરી હતી આના જે સાઈચા ગ્રુપ છે આને ત્રાસથી, અને આના પછી એ આના જે વકીલ હતા હારૂન પાલેજાના એ જે સાઈચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો, અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આજ જામનગરમાં જે આપણે ડિમોલિશનની ડ્રાઈવ જીએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આજે મહેબૂબ સાઈચા અને ટોટલ લગભગ 6 ને આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે મર્ડર કરી નાખે, મેં આપકો કહે રહા હું કે એસે લોકો કો હમ ધ્વસ્ત કર દેંગે. કાયદો ઓર વ્યવસ્થા કે અંદર રહેતે હુએ કાનૂન કા પાલન કરતે હુએ એસે લોગો કો મિટ્ટી મેં મિલાએંગે ઓર કિસી ભી પ્રકાર સે એસે લોગો કી જો કાયદા ઓર વ્યવસ્થા બિગાડને કે હમ એસે લોગો કો પરમિશન નહીં દેંગે. અને આ લોકોનો ત્રાસ એટલો વધારે વધી ગયો છે કે અહીંયા કોઈ આ જે એરિયા છે આમે કોઈ પઢા લિખા કોઈ માણસ રહી ના શકીએ, અને એટલી બધી હેરાનગતિ એ લોકો કરે અને 30-30% વ્યાજ પર એ લોકો પૈસા આપે. અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે, એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે, તો એવા લોકોને ક્યારેય છોડવાના ના હોય અને કાયદાના દાયરામાં રહેતા આપણે રહીને અને એવા લોકોને અમે લોકો ધ્વસ્ત કરીએ અને એવા લોકોની બધા ને જમીદોજ કરીએ અને નેસ્તાબૂત કરીએ એવા લોકો, અને એવા લોકોને અમે ક્યારેય પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ. આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ, અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા વકીલનો હારૂન જે પાલેજા હતા એ લોકો મર્ડર કરી નાખ્યો આના માટે. અને સ્પષ્ટ હું જામનગર પોલીસ વતી પણ આ લોકોને કહું છું કે અમે લોકો કાયદાના દાયરામાં રહેતે હુએ એસે લોકો કો હમ મિટ્ટી મેં મિલાએંગે. બિલકુલ આજે ટોટલ 6 જે જગ્યા છે 6 જગ્યાના ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે. બહુ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે તમે જોવો છો, અને લગભગ 10-15 કરોડ ની આસપાસનું ટોટલ આની કિંમત હશે. અપરાધીઓ બેફામ થશે કે આપણી સામે વકીલ આપણે એક ભયનો માહોલ ઉભો કરીએ, આપણી સામે કોઈ કેસ ની લડે એની અંદર, તો આવું જો વિચારતા હોય કોઈ માફિયા કે કોઈ ડોન કે આવા, તો ઈ એના મનમાંથી વિચાર કાઢી નાખે કે વકીલ મંડળ એક સંસ્થા છે અને 2000 વકીલોની યુનિટી છે અને અમે ગમે તેની સામે બાત ભીડી લેશું અને છેક લગી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના ફેવરમાં પાલેજા સાહેબની ફેવરમાં આખી વકીલ મંડળ રહેશે. આજ રોજ બેડીના 24 મીટરના રોડ ઉપર
આરો ડબલ્યુમાં જેટલા દબાણો હતા, એટલે કે રોડની જે 24 મીટરની હોય એની સાથે એક આરો ડબલ્યુ હોય, એ આરો ડબલ્યુમાં જેટલા પણ દબાણો હતા એ અગાઉ આપેલી નોટિસ અને કરેલ હુકમના અનુસંધાને તોડવામાં આવેલ છે. સાથોસાથ કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને સમગ્ર જિલ્લાની વહીવટીતંત્રની ટીમે ભેગા થઈને કેટલીક જમીનો સરકાર હસ્તકની, એટલે કે સરકારી પડતર જમીનો હતી એમાં પણ દબાણ હતું, રોડ હસ્તકની જમીનોમાં દબાણ હતું અને વિવિધ રીતના જે દબાણ હતા એ આજે સંયુક્ત પોલીસ અને કોર્પોરેશન બંનેની ટીમના સંયુક્ત પ્રયાસોથી આજે તોડવામાં આવી રહ્યું છે. આ વિષય પોલીસના લગતો છે, મને ન પૂછો. સાહેબ, કેટલા ફૂટ જગ્યા ગેરકાયદેસર દૂર કરવામાં આવી અને કેટલી જગ્યા? કઈ કઈ જગ્યા? હજુ તો કામગીરી ચાલુ છે, પૂરી થાય એટલે આપણે પૂરી. અને સર, હજી કેટલી કામગીરીમાં દબાણ દૂર થશે? એડવાન્સમાં ના કહી શકું, એ તોડીએ ત્યારે જોઈએ. સર, શહેરમાં અન્ય જગ્યાએ કામગીરી થશે? દરેક જગ્યાએ થશે, એટલે દરેક જે લોકોએ દબાણ કર્યા હોય એમને વહીવટીતંત્ર, પોલીસની ટીમ, અમારા સૌના તરફથી એક વિનંતી છે, ચેતવણી છે કે આપ લોકોએ ઝડપથી જાતે જ ખાલી કરી દો કે જેથી અમારો પણ સમય ના પડે અને તમને નુકસાન ઓછું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.